નમસ્કાર મિત્રો એસઆર ઇલેક્ટ્રિકલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઓટો ટ્રાન્સફોર્મર વિશેનો અભ્યાસ કરીશું અગાઉના વિડીયોમાં આપણે જોયું તેમ ટ્રાન્સફર્મરની જે કોર હોય છે એ કોર પર બે વાઇન્ડિંગ એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી અલગ અલગ વિટારેલા હોય છે આ બંને વાઇન્ડિંગને ફિઝિકલી અલગ કરવા માટે તેમની વચ્ચે આપણે ઇન્સ્યુલેશન રાખતા હોઈએ છીએ બંને વાઇન્ડિંગ એ માત્ર કોર દ્વારા મેગ્નેટિકલી જોડાયેલા હોય છે પરંતુ આપણે જે ઓટો ટ્રાન્સફોર્મર વિશે જોવાનું છે તો આ ઓટો ટ્રાન્સફોર્મરની અંદર માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે અને આ વાઇન્ડિંગનો અમુક ભાગ પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે અને બાકીનો ભાગ પ્રાઇમરી અને સેકન્ડરી તરીકે કોમન હોય છે એટલે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ તો ફક્ત એક જ હોય છે બરાબર કે અને આ જે વાઇન્ડિંગ જે છે એનો અમુક ભાગ પ્રાઇમરી તરીકે કામ કરતો હોય છે અને બાકીનો જે ભાગ છે એ પ્રાઇમરી અને સેકન્ડરી તરીકે કોમન હોય છે ઓટો ટ્રાન્સફર્મરનો સિદ્ધાંત એ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર જેવો હોય છે પરંતુ તેની રચના અને કાર્ય પ્રણાલીમાં થોડો તફાવત છે તેના એક વાઇન્ડિંગના આંતરિક કનેક્શન અને આઉટપુટ વોલ્ટેજ મેળવવાની જે પદ્ધતિ જે છે તેના બે પ્રકાર પડે છે પહેલો પ્રકાર જે છે ફિક્સ ટેપિંગ પ્રકારનું ઓટો ટ્રાન્સફોર્મર અને બીજો પ્રકાર જે છે વેરિયેબલ વોલ્ટેજ પ્રકારનું ઓટો ટ્રાન્સફોર્મર સૌપ્રથમ આપણે ફિક્સ સ્ટેપિંગ પ્રકારનો ઓટો ટ્રાન્સફર્મર જોઈએ તો તેમાં કોર અથવા સેલ ટાઈપનો લેમિનેટેડ કોર ચોરસ આકારમાં હોય છે આ પ્રકારમાં ઇનપુટ આપવા માટે અને આઉટપુટ મેળવવા માટે બે રીતે કનેક્શન થઈ શકે છે અને તેના આધારે તેના બે પ્રકાર પડે છે પહેલો પ્રકાર સ્ટેપ અપ ઓટો ટ્રાન્સફર્મર અને બીજો સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફર્મર એટલે કે આ ફિક્સ સ્ટેપિંગ પ્રકારનું જે ઓટો ટ્રાન્સફોર્મર છે તેમાં પણ પાછા બે પ્રકાર છે સ્ટેપ અપ ઓટો ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ઓટો ટ્રાન્સફોર્મર અહીંયા તમે આકૃતિની અંદર જે આકૃતિ જે છે એનો એ એમાં ડાઉન અને બી વાળી આકૃતિમાં અપ પ્રકારનું કનેક્શન દર્શાવવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો જો આકૃતિ એ મુજબ સંપૂર્ણ વાઇન્ડિંગ એસીને સંપૂર્ણ વાઇન્ડિંગ જે કરેલું છે કોર પર એસી આ એથી લઈને ને સપ્લાય વી વન સાથે જોડવામાં આવે અને વાઇન્ડિંગના બીસી ભાગ સાથે બીથી સીનો જે ભાગ છે ત્યાં લોડ જોડવામાં આવે તો સંપૂર્ણ વાઇન્ડિંગ એ પ્રાઇમરી તરીકે કાર્ય કરે છે જ્યારે તેનો બીસી ભાગ સેકન્ડરી તરીકે કાર્ય કરશે એ વાઇન્ડિંગનો બીસી ભાગ જે છે એ પ્રાઇમરી અને સેકન્ડરી એમ બંને વાઇન્ડિંગ તરીકે કાર્ય કરે છે હવે આપણે જો બી વારી આકૃતિ મુજબ જોઈએ તો બી મુજબ સંપૂર્ણ વાઇન્ડિંગ એસીના અમુક ભાગ એસીનો જે અમુક ભાગ જે છે એટલે કે બીથી લઈને સી તો બી સીને સપ્લાય વી વન સાથે જોડવામાં આવે અને વાઇન્ડિંગના એસી ભાગ સાથે લોડ જોડવામાં આવે તો સંપૂર્ણ વાઇન્ડિંગ એસી સેકન્ડરી તરીકે કાર્ય કરે છે જ્યારે તેનો બીસી ભાગ પ્રાઇમરી તરીકે કાર્ય કરશે આ બીસી ભાગ જે છે એ પ્રાઇમરી અને સેકન્ડરી એમ બંને વાઇન્ડિંગ તરીકે કામ કરે છે આ પ્રકારના ટ્રાન્સફોર્મર એ ફિક્સ ઇનપુટ વોલ્ટેજ અને ફિક્સ આઉટપુટ વોલ્ટેજના રેટિંગવાળા હોય છે જેમકે બસો ત્રીસ ઓબ્લિક એકસો દસ વોલ્ટ અથવા તો બસો ત્રીસ ઓબ્લિક ચારસો ચાલીસ વોલ્ટ વગેરે એટલે આનો ખાસ ઉપયોગ ખાસ કામ માટે કરવામાં આવે છે સેકન્ડરી વાઇન્ડિંગમાં મળતા વોલ્ટેજ જે વી છે એ વી એ પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ વીવન પર આધારિત હોય છે પ્રાઇમરીના વોલ્ટેજ વી વન છે અને સેકન્ડરીના વોલ્ટેજ વી છે તો આ જે વી જે છે એ પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ વી વન પર આધારિત હોય છે જેને આપણે સૂત્રના સ્વરૂપમાં જાણવું હોય કે ભાઈ વી ટુના વોલ્ટેજ કેટલા છે તો વી ટુનું સૂત્ર જે છે વી ટુ બરાબર વી વન ગુણ્યા એન બી સી એન બી એટલે બીથી સી સુધીના આંટાની સંખ્યા ભાગ્યા એન એ એટલે કે એથી સી સુધીના આટાની સંખ્યા થાય ફરી સૂત્ર એક વખત કે વી ટુ બરાબર વી વન ગુણ્યા એન બી સી ભાગ્યા એન એસી તો આ થયું તમારું ફિક્સ સ્ટેપિંગ પ્રકારનું ઓટો ટ્રાન્સફર્મર હવે આપણે આ સૂત્ર આક્રોટી એના સંદર્ભમાં છે જોઈએ વેરિયેબલ વોલ્ટેજ પ્રકારનું ઓટો ટ્રાન્સફર્મર અહીંયા તમે આકૃતિની અંદર એક નરાકાર એટલે કે ટોરોઇડેલ આકારનો કોર જોઈ શકો છો અને આ જે નરાકાર છે એ નરાકાર ઉપર વાઇન્ડિંગને વિટારીને તેના પર બ્રશ સાથેની સ્લાઇડિંગ રચના કરવામાં આવતી હોય છે જેથી શૂન્યથી મહત્તમ સુધીનું વોલ્ટેજ વેરિયેશન તમને મળી શકે છે બ્રશ અને વાઇન્ડિંગના કોમન ટર્મિનલને સેકન્ડરી વાઇન્ડિંગ કહે છે એટલે જ્યારે બે ઇનપુટ ટર્મિનલને પ્રાઇમરી વાઇન્ડિંગ કહે છે આ પ્રકારના ઓટો ટ્રાન્સફોર્મરમાં શૂન્યથી મહત્તમ સુધીના વેરિયેબલ વોલ્ટેજ મળતા હોવાથી તેનો ઉપયોગ વધારે થાય છે તેને વેરિયક અથવા ડીમર પણ કહેવામાં આવે છે તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો